આપ તમામને બાપા સીતારામ નમસ્કાર. દોસ્તો, બગદાણા વાળા બજરંગદાસ બાપા, મતલબ કે બાપા સીતારામ, અને આ બાપા સીતારામના જીવન સાથે જોડાયેલો એક પ્રસંગ છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને મળ્યો છે, તો લાગ્યું કે આપના સુધી શેર કરું. ઘણા બધા લોકોએ આ પ્રસંગ સાંભળેલો હશે, તો ઘણા લોકોએ નહીં સાંભળ્યો હોય. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા આપ તમામને રિક્વેસ્ટ છે કે આપ બગદાણા બાપા સીતારામના ધામના દર્શને ક્યારે પહોંચ્યા છો, અગર આપ પહોંચ્યા હોય તો અચૂકથી કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ના ભૂલશો. આપ બાપા સીતારામના બજરંગદાસ બાપાના ભક્ત હોય તો પણ બાપા સીતારામ લખવાનું ના ચૂકશો. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. બજરંગદાસ બાપા, મતલબ કે બાપા સીતારામ, અને બગદાણા ખાતે આ બાપા સીતારામનું વિશાળ મંદિર આવેલું છે. ત્યાં એક લાખોની સંખ્યામાં લોકો ભોજન લઈ શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને ત્યાં અવિરત પ્રસાદી છે, ભૂખ્યાને ત્યાં પેટ ભરવામાં આવે છે. તો આ બાપા સીતારામ, મતલબ કે બજરંગદાસ બાપા છે, તેના જીવન સાથે જોડાયેલો એક જોરદાર પ્રસંગ છે. આ પ્રસંગને લઈને કેટલી સત્યતા છે એ વિશે અમને નથી જાણ, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી પહોંચ્યો છે, તો લાગ્યું કે આપના સુધી પણ આ પ્રસંગની જે વાત છે તે પહોંચાડી. દોસ્તો, બગદાણા ધામ છે જ્યાં અંત સુધી બજરંગદાસ બાપા છે ત્યાં રહેતા હતા. હજારોની સંખ્યામાં એ સમય જ આજથી 50, 40, 50, 60 વર્ષ પહેલા મોટી સંખ્યામાં તેને જે લોકો માનતા હતા, શ્રદ્ધાથી જોડાયેલા હતા. લોકો કહે છે કે સ્વયં હનુમાન રામ ભક્ત છે મોટા, તો તે ખૂબ મોટી સંખ્યામાં એ સમયે પણ લોકો જતા હતા, અને આવા જે કેના માનનારા શ્રદ્ધાળુ હતા મહારાષ્ટ્રના મુંબઈના દહીસરના રમેશભાઈ સોરે, જેને ઘડિયાળના પટ્ટા બનાવવાનું કારખાનું હતું, અને તે વેપારી હતા, મતલબ કે સારો એવો તેનો ધંધો અને બિઝનેસ ચાલતો હતો. તે અવારનવાર બાપા સીતારામના દર્શન માટે બગદાણા પહોંચતા હતા, અને આવો જ એક કિસ્સો તેની સાથે બન્યો છે. ચોમાસાનો સમય હતો, ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હતો, અને રમેશભાઈ છે તે મહારાષ્ટ્રના દહીસરથી રવાના થયા હતા બગદાણા આવવા માટે. તે બગદાણા પહોંચી જાય છે અને બાપાના દર્શન કરે છે. દર્શન કર્યા બાદ તે રજા લે છે કે મારે જવું છે, પરંતુ બજરંગદાસ બાપા છે તેને રોકે છે અને કહે છે કે ખૂબ વરસાદ પડી રહ્યો છે, નદી પણ વહી રહી છે, મુશ્કેલી પડશે, રોકાઈ જાઓ, વરસાદ શાંત પડે અને પાણી ઓસરી જાય પછી જાયજો મારા વહાલા. આવું બાપા સીતારામ તેમને કહે છે, પરંતુ રમેશભાઈ છે તે નથી માનતા. તેનું કહેવું હતું કે તેને ખૂબ કામ છે મુંબઈની અંદર અને જવું જ પડે એમ છે. એટલું જ નહીં, એ સમયે ખૂબ જ કારનું ચલણ પણ ઓછું હતું. જ્યારે આપણા બાપદાદાઓ સાયકલ ઉપર જતા આ સમયે, તેનું કહેવું છે કે કાર છે અમારી પાસે અને હું પહોંચી જઈશ બાપા, ચિંતા ના કરો. રમેશભાઈ છે, બાપા કહે છે તો જેવી તમારી ઈચ્છા વહાલા. રમેશભાઈ ત્યાંથી રજા લઈને નીકળે છે, પરંતુ બગડ નદી છે તે વચ્ચે પડે છે, મતલબ કે બગડ નદી ત્યાં વહે છે, અને આ બગડ નદીની અંદર ઘોડા પૂર આવ્યું હોય, જેથી કરીને એ પાણીને કાપવું મુશ્કેલ પડ્યું. કારને ચલાવવી તેમાં મુશ્કેલ હતી, કારણ કે એ પાણીનો જે પ્રવાહ હતો તેમાંથી કારને પસાર કરવી ખૂબ અઘરું કામ હતું, જેના કારણે રમેશભાઈ છે તે પરત ફરે છે મઢુલીએ. બાપાની મઢુલીએ પહોંચે છે તો બાપા પૂછે છે કે વાલા, તમે તો જલ્દી આવી ગયા મુંબઈથી પાછા. રમેશભાઈ કહે છે કે કારણ કે વચ્ચે નદી ગાંડી તૂર બની છે ને તેમાં ઘોડાપૂર છે. બાપાએ કહ્યું કે ચાલો કઈ વાંધો નહીં, હું તમારી સાથે બગડ સુધી આવું. બજરંગદાસ બાપા છે તે રમેશભાઈની સાથે ત્યાં બગડ સુધી પહોંચે છે.
બગડ સુધી પહોંચ્યા પછી રમેશભાઈને કહે છે કે મારા વાલા ગાડી જવા દો, મારો વાલો બેડો પાર કરશે, પરંતુ તમે એક વાતનું ધ્યાન રાખજો, તમારે પાછું વળીને નથી જોવાનું. આવું બજરંગદાસ બાપા કહે છે અને રમેશભાઈ સોરે છે તેની વાતને માની લે છે અને તે ગાડી રવાના કરે છે. એ ધસમસતા પાણીના પ્રવાહની અંદર રમેશભાઈની કાર છે તે ક્યાંય અટકતી નથી અને સડાસડ તે કાર છે તે સામે કાંઠે નીકળે છે. જસ્ટ નીકળે છે એટલે રમેશભાઈને કુતૂહલ થાય છે કે કઈ રીતે આ પોસિબલ બન્યું, એટલા ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જાય છે, તેના બદલે આ કાર છે તે પાણી ચીરીને બહાર નીકળી છે. રમેશભાઈ પાછું વળીને જુએ છે તો બજરંગદાસ બાપા છે તે કારને ધક્કો લગાવતા હોય છે અને તે અદ્રશ્ય થાય છે. એ સમયે આ પ્રસંગ બન્યો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ આ રમેશભાઈ સોરે છે તે અવારનવાર વારંવાર તે બગદાણા મધુલી આવતા અને બાપાના સૌથી મોટા ભક્ત માના એક માનવામાં આવતા, કારણ કે તેણે ત્યારબાદ રમેશભાઈ છે તે બગદાણા ખૂબ વર્ષમાં અનેક વખત બાપાના દર્શન માટે આવતા. આજે પણ આ કાર છે તે કમ્પાઉન્ડની અંદર રાખવામાં આવી છે. એ સમયે જે રમેશભાઈ આ કાર ચલાવતા હતા, ત્યારબાદ આ રમેશભાઈએ કારને રાખી દીધી કમ્પાઉન્ડની અંદર. એટલું જ નહીં, એણે ત્યાં મહારાષ્ટ્રની દહીસર છે ત્યાંના વિસ્તાર છે, હું આપને જણાવી દઉં કે શિવ વલ્લભ રોડ અશોક વન દહીસર પૂર્વ મુંબઈ, ત્યાં આ કાર છે તે કમ્પાઉન્ડની અંદર રાખવામાં આવી. એટલું જ નહીં, બાપાનું મંદિર પણ ત્યાં બનાવવામાં આવ્યું છે. તો આ એક પ્રસંગ હતો, તો મને લાગ્યું કે આપના સુધી શેર કરું. અમારો કોઈને અંધશ્રદ્ધામાં ધકેલવાનો કે અન્ય કોઈ ઈરાદો નથી, પરંતુ આ એક પ્રસંગ બાપાનો મેળ્યો તો લાગ્યું કે આપના સુધી પણ પહોંચે. ઘણા બધા લોકોએ સાંભળ્યો હશે, ઘણા લોકોએ નહીં સાંભળ્યો હોય, તો આપ અચૂકથી કમેન્ટ કરજો આપે આ પ્રસંગ અગાઉ સાંભળેલો છે કે કેમ, નથી સાંભળેલો તો પણ આપ કમેન્ટ કરી શકો છો. આ પ્રસંગને લઈને આપનું શું મંતવ્ય છે, આપનું શું માનવું છે, આપ અચૂકથી કમેન્ટ કરજો. ઘણા તમામ આપના મનમાં જે પણ સવાલો ઉઠતા હોય આપ અમને કમેન્ટ કરી શકો છો. દોસ્તો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવા વિષય સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.